જેમણે સિક્સટી પર્સન્ટ કરતા પણ વિશેષ હેન્ડીકેપશીપ હોવા છતાં પણ જેઓ મનથી નહાર્યા જેમણે આઈટી ફિલ્ડની અંદર જે અત્યારે ટ્રેન્ડિંગ ફિલ્ડ છે મોટાભાગના વિદ્યાર્થીઓ એમાં કરિયર બનાવવા માટે કંઈક વિચારી રહ્યા હોય છે એ જ ફિલ્ડની અંદર અત્યારે ફ્રીલાન્સિંગમાં વર્ક કરી અને ખૂબ સારું એવું અર્નિંગ જે એક વિદ્યાર્થીનું ડ્રીમ હોય છે આ પ્રકારનું અર્નિંગ કરતા કેયુરભાઈ વસવા સાથે આપણે આજે મુલાકાત કરવાના છે મિત્રો આજનો આ ઇન્ટરવ્યુ આઈટી ફિલ્ડનો ડિમાન્ડ અને આઈટી ફિલ્ડમાં કેવી રીતે વર્ક થઈ શકતું હોય છે તમે કઈ રીતે કરિયર બનાવી શકો છો એના માટે એક્ઝેક્ટ તમારે શું સ્ટડી કરવું પડે છે તમારી અનેક રહેલા પ્રશ્નો અનેક રહેલી માન્યતાઓને આજે ક્યાંક આ ઇન્ટરવ્યુના માધ્યમથી તૂટવાનો પ્રયત્ન થશે અને તોડી શકશો તમે જો આ ઇન્ટરવ્યુના એન્ડ સુધી તમે સાંભળશો તો આવો મિત્રો આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ ભાઈ કેયુરભાઈ વસુયા સાથે આપણે મુલાકાત કરીએ કેયુરભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર સૌ પ્રથમ કેયુરભાઈ દર્શક મિત્રોને તમારો જે પરિચય છે એ ટૂંકમાં આપ રજૂ કરો તો આપ શું કહેશો મારું નામ કેયુર વસુયા છે યસ મેં ડિપ્લોમા આઈટી કરેલું છે બરાબર છે આપણે ડોક્ટર એસ એન એસ એસ ગાંધી કોલેજ છે ને ત્યાં યસ સુરત એસ એસ ગાંધી સુરત આ ત્યાંથી બરાબર છે પછી ડિપ્લોમા આઈટી કર્યા પછી ડિગ્રી કરવાનું વિચારેલું રાઈટ બટ ફાઈનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નથી બરાબર છે એટલે પછી રહેવા દીધો એ વિચાર અને ત્યારે એ એક ફ્રેન્ડ આવેલો ઘરે અને એણે મને સજેસ્ટ કર્યું કે ગવર્મેન્ટ જોબ માટેની એક્ઝામ ચાલે છે અત્યારે એની પ્રિપેરેશન કર ઓકે તો તારા માટે થોડો બેનિફિટ રહે ગવર્મેન્ટ તરફથી બરાબર છે મેં એક વર્ષ એની ટ્રાય કરી પણ એમાં કઈ મેળ ન અમારા ઘણા મિત્રોને નથી મેળ પડે એવો મેળ ના પડ્યો એટલે પછી મેં છોડી દીધું પછી મારા કઝિન થ્રુ મને જાણવા મળ્યું કે રેડ એન્ડ વ્હાઈટમાં આ રીતના કોર્સ ચાલે છે વેબ ડિઝાઇનિંગ છે ઓકે કોમ્પ્યુટર સ્કિલ્સ ના બધા કોર્સ ચાલે છે ત્યાં રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યુટ હા રેડ એન વ્હાઈટ ઇન્સ્ટિટ્યુટ છે ને ત્યાં એ ત્યાં ટેલીનો કોર્સ કરતો હતો ઓકે એટલે એને મને વાત કરી કે ભાઈ આ રીતનું છે બરાબર તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે એકવાર આ ત્યાં આવીને જોઈ જાઓ

એવું નથી કે મને પહેલી જ જોબ લાગી ગયેલી મને જોબ મેળવવા માટે પણ ઘણી ચાર પાંચ કંપની રિજેક્ટ કરેલો કેમકે બે હજાર સોળ નો જે સમય હતો એ બે હજાર બાવીસ અત્યારની કમ્પેરિઝનમાં આઈટી ની એટલી બધી ડિમાન્ડ નહી હતી

એક પ્રદીપ સર એક રેફરન્સ આપ્યો મને આ લોકો રેડ એન્ડ ને ત્યાંથી તો આપણે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી આપે છે એટલે ત્યાંથી મને સ્મા આપણે સ્માર્ટ ઇન્ફોસિસ માં મને ફર્સ્ટ જોબ માટે લાગી ત્યાં 2016 માં ફેબ્રુઆરી માં યસ ફેબ્રુઆરી માં મે સ્ટાર્ટ કર્યું અને સ્ટાર્ટિંગ સેલેરી મારી 7 થી 8000 હતી ઓકે પહેલી સેલેરી હા પહેલી સેલેરી બરાબર છે બટ મેં કીધું ભલે ઓછી સેલરી છે પણ આપણે એક શીખવા મળે એક પ્લેટફોર્મ મળે છે એક સેટ થવા તરફ આગળ જઈ રહ્યા છે તો શું વાંધો છે આગળ જતા જતા આપણે ઘણી તકો મળશે યસ 100% હા તેવી રીતના મેં જોબ સ્ટાર્ટ કરી યસ ત્યાં મેં ડોટ બે વર્ષ વર્ક કર્યું પછી ધીમે ધીમે આવી રીતના આગળ વધતો ગયો એમાં મેં મારું સ્કિલ ડેવલપ કર્યું વેબ ડિઝાઇનિંગ છે પછી પહેલા ખાલી વેબ ડિઝાઇનિંગ જ કરતો તો બરાબર છે પછી ધીમે ધીમે એમાં ડેવલપ ચાલુ કર્યું મોબાઈલ એપ્લિકેશન ડિઝાઇન છે ગ્રાફિક્સ ને રિલેટેડ બધું વર્ક છે બધું કરતો થઈ ગયો બરાબર છે ધીમે ધીમે અનુભવ જેમ વધતો ગયો હા એટલે શરૂઆત તમે હોય યસ ડિઝાઇનિંગ થી શરૂઆત કરી કરેલી અને ડેવલપમેન્ટ ના પાર્ટ સુધી પણ તમે પહોંચો હા ફ્રન્ટ એન્ડ નું વર્ક પણ જાણું છે એમ થોડું ઘણું બરાબર નોલેજ છે ખૂબ સરસ અને ત્યાર પછી તમે જોબ છોડી અને એઝ અ ફ્રી લાંસિંગ પોતાના એટલે એમ જોબ તો એકદમ નથી છોડી ફ્રીલાન્સિંગ પણ ચાલુ છે અને અત્યારે નેટવર્ક કરીને કંપની છે એની સાથે જોડાયેલું છે ફ્રેન્ડ જ છે મારો બરાબર મને વાત કરી કે આવી રીતના મારી કંપની છે તો ત્યાં ઇન્ટરેસ્ટેડ હોય તો તું આપણે કામ કરીએ એમ સાથે ફ્રેન્ડ છે તો એક રીતનું એક એમ સાથે કામ એટમોસ્ફિયર ફ્રેન્ડલી પણ અને મિત્રની કંપનીમાં પણ અત્યારે કામ ચાલે છે હા એવી રીતે મિત્રો બહુ સરસ મજાની વાત જે શેર છે પછી આઈટી અંદર ડિપ્લોમા એટલે કે ડિપ્લોમા આઈટી એમણે કમ્પ્લીટ કર્યું સુરત ગાંધી કોલેજમાંથી ઘણી વખત વિદ્યાર્થીઓના મગજમાં એક હોય છે કે મારે આઈટી ફિલ્ડમાં જવું હોય તો સાયન્સ લઉં સાયન્સ પછી હું બીસીએ કરું અથવા તો સાયન્સ પછી હું બીએસસી આઈટી કરું અથવા તો સાયન્સ પછી હું આઈટી એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવું એન્જિનિયરિંગ કરી માસ્ટર કરી અને પછી હું આ ફિલ્ડની અંદર આવી શકું છું એ તો એક માર્ગ છે જ એક રસ્તો છે જ પણ તમે પણ જો ઇન્ટરેસ્ટેડ હોવ કેયુરભાઈની જેમ ટેન્થ પછી પણ તમે આઈટી ફિલ્ડ ની અંદર જે શકો છો જે આઈટી ફિલ્ડની વાત કરી છે જે રેડ એન્ડ વ્હાઇટ સંસ્થાની વાત કરી છે તમે મારી ચેનલ પર પાસમાં જોયું હોય તો ભાઈ જયદીપભાઈ પણ ઇન્ટરવ્યુ મૂકેલું છે કૃષ્ણા પણ ઇન્ટરવ્યુ મૂકેલું છે અને આ બંને મિત્રોએ પણ શેર કરેલું છે અને સાથે સાથે આજે કેયુરભાઈ પણ ક્યાંક રેડ એન્ડ વ્હાઇટ જ વિદ્યાર્થી છે અને એમને પણ શેર કર્યું છે કે હંડ્રેડ જોબ અપાય છે અત્યારે રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ડેમો બેચ એટલે કે ટ્રાયલ બેચ એટલે કે આઈટી ફિલ્ડ શું છે એનો જેમને ખબર જ નથી એ મિત્રો પણ એક વીક સુધીનો આ ડેમો લેક્ચરની અંદર આ ટ્રાયલ સેશનની અંદર આઈટી રિલેટેડ વર્કશોપમાં ઇન્વોલ્વ થઈ શકે છે અને વન વીક પછી તમે ડિસાઈડ કરી શકો છો કે આઈટી ફિલ્ડમાં મને ઇન્ટરેસ્ટ છે કે નહીં દેન આફ્ટર તમે કોઈ પણ સંસ્થા સાથે એસોસિએટ થઈ શકો છો ડિપ્લોમા કરી શકો છો ડિગ્રી કરી શકો છો અથવા તો એક્ઝેટ તમને આઈડિયા આવે વેકેશનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હરતા ફરતા હોય છે ટાઈમ પાસ કરતા હોય છે ગેમ રમતા હોય છે પણ તમે રેડ એન્ડ વ્હાઇટની સુરત સુરતમાં વડોદરામાં અમદાવાદમાં આવેલી કોઈ પણ બ્રાન્ચ પર જઈ અને ફ્રી વર્કશોપની અંદર તમે પાર્ટિસિપેટ કરી અને આના વિશે વધુ માહિતી લઈ શકો છો અહીંયા આજે આપણે કેયુરભાઈ સાથે મુલાકાત કરવાનો હેતુ એ છે કે આઈટી ફિલ્ડની અંદર જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે કેયુરભાઈ તમારો જે જનરલ અનુભવ રહ્યો છે અનુભવના આધારે તમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો તો જે વિદ્યાર્થીઓ આઈટી ફિલ્ડમાં જવા ઈચ્છે છે એ મિત્રો માટે તમારું શું કહેવું છે આઈટી ફિલ્ડમાં જવા માંગતા હોય ને એ વિદ્યાર્થી માટે એટલું કહેવાનું કે તમે કયા ફિલ્ડમાં છો તમે શું સ્ટડી કરી રહ્યા છો એ મેટર નથી કરતો જો તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ છે 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 તમારી પાસે સ્કિલ કોમ્પ્યુટર યુઝ તમે ઇન્ટરેસ્ટેડ છો કે મારે આ વસ્તુ કરવી તો તમે કરી શકો છો એના માટે તમારે એવું નથી કે તમારી પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ માસ્ટરની ડિગ્રી હોવી જોઈએ તમે ટેન્થ પછી પણ કરી શકો છો ટ્વેલ્થ પછી પણ કરી શકો છો બરાબર છે કોઈ એવું સ્પેસિફિક એજ્યુકેશન નથી માંગતા આઈટી ફિલ્ડમાં રાઈટ એટલે કે તમારો આઈટી ફિલ્ડ ની અંદર રુચિ જે છે રસ જે છે જેમ સાહેબે કીધું કે ડિઝાઇનર તરીકે એમણે શરૂઆત કરેલી પણ અત્યારે ડેવલપમેન્ટમાં પણ ઘણું બધું જાણે છે ઘણું બધું ડેવલપમેન્ટ પણ કરે છે તો એ તો તમારા કોર્સનો ભાગ જ નથી એ તો અનુભવના આધારે જ તમે શીખાશો એટલે આઈટી ફિલ્ડમાં હા નો ડાઉટ તમારું ગ્રેજ્યુએશન હશે ક્વોલિફિકેશન હશે તો ઇમ્પેક્ટ પડશે થોડો ઘણો તમે વધુ સારી રીતે જાણશો બટ એવું નથી કે જો તમે ગ્રેજ્યુએટ નથી તમે ટ્વેલ્થ પાસ નથી ટેન્થ પાસ નથી તમે ડિપ્લોમા નથી કર્યું ડિગ્રી નથી કરી માસ્ટર નથી કર્યું તો તમે આઈટી ફિલ્ડમાં ન જ જઈ શકો એવું સેજ બી નથી એવું કોઈ બંધન નથી બંધન નથી અને અમે જયદીભાઈ સુવાગ્યા સાથે જયારે મેં ચર્ચા કરેલી એ તો ફક્ત બાર પાસ છે હા મેં જોયેલું યસ અને એ બાર પાસ હોવા છતાં અત્યારે જે કંપનીની અંદર કામ કરી રહ્યા છે એઝ અ ટી ટીમ લીડર વર્ક કરી રહ્યા છે અને એમની નીચે ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી એન્જિનિયર આઈટી વાળા વર્ક કરી રહ્યા છે મિત્રો તો ઇટ ઇઝ અલ્ટિમેટ ડિપેન્ડ ઓન યોર એક્સપિરિયન્સ તમારું ટેલેન્ટ શું છે તમારી રૂચિ શું છે જેવી રીતે સાહેબે વાત કરી છે કેયુરભાઈ ખાસ તમારી પાસેથી વિદ્યાર્થીઓને પ્રેરણા તો એ જોઈએ છે કે એટલી ફિઝિકલ ચેલેન્જ હોવા છતાં કેમ કે સિક્સટી પરસેન્ટ એટલે મિત્રો તમે સમજી શકો છો કે મોર્નિંગ ટુ નાઇટની આપણી રૂટિન એક્ટિવિટી હોય કે આપણી જે રોજિંદી દિનચર્યા છે આપણે કોઈના ઉપર ડિપેન્ડ થઈ જવું પડતું હોય છે અથવા તો નાના મોટા કામોની અંદર ઘણી બધી આપણને ચેલેન્જ આવતી હોય છે અને આપણે તો હંડ્રેડ પર્સન્ટ ઈશ્વરનો આભાર માનીએ કે એટલા પ્રોપર હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ હારી જતા હોય છે હિંમત હારી જાય છે હું શું કરું મને કોઈનો સપોર્ટ નથી મને કંઈ સમજાતું નથી આવા હિંમત હારી ગયેલા વિદ્યાર્થીઓ માટે કેયુરભાઈ એક બેસ્ટ ઉદાહરણ છે

હું મારા પપ્પા પાસેથી શીખ્યો છું ઓકે કે જીવનમાં ક્યારે હાર નહીં માનવાની બરાબર છે ગમે તેલા ચેલેન્જીસ આવે લાઈફમાં એક્સેપ્ટ કરી લેવાના અને આગળ વધવાનું બરાબર છે પછી તમે તમારી સામે ગમે તે સિચ્યુએશન હોય તમે ગમે તે કન્ડિશનમાં હોવ ડિપેન્ડ નથી કરતું યસ અત્યારે હું જે સિચ્યુએશનમાં છું કન્ડિશનમાં છું એ લઈને હું આગળ ચાલ જ કે હું શું કરીશ મારું કોણ છે બરાબર છે તું હજી ઘરે જ બેઠો હોત હંડ્રેડ એના માટે તમારે ઊઠવું પડે તમારે ટાઈમ આપવો પડે તમારી જાત માટે બરાબર હન્ડ્રેડ પર્સન્ટ સ્કીલ તમારું ડેવલપ કરવું પડે તમે જે ફિલ્ડમાં હો એમાં તમારું જે સ્કીલ છે એને ડેવલપ કરવું પડે બરાબર તો તમે આગળ વધી શકો અને તમને આગળ વધતા કોઈ ન અટકાવી શકે રાઈટ સર એટલે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં તમે સમય આપો અને સાથે સાથે એમાં તમે નવું નવું ડેવલપ કરતા જાઓ આમાં કિરભાઈ તમારો જો પ્રેક્ટિસ માટેના સમયગાળાની વાત કરીએ અત્યારે તો તમે ઘણું બધું ડેવલપમેન્ટ અને ડિઝાઇનિંગ પાછળ સમય આપતા હશો પણ જ્યારે કરિયરની શરૂઆત થઈ સ્ટાર્ટિંગ ફેઝ જો તમે કીધું સાત આઠ હજારની જ્યારે પહેલી જોબ લાગે ત્યારે તમારો જોબની સાથે સાથે લર્નિંગ જે છે એક્સપિરિયન્સ માટેનો જે લર્નિંગ છે સેલ્ફ જે લર્નિંગ છે એ કેવી રીતે તમે કરતા અને અંદાજિત કેટલા કલાકોનું થતું મારી જોબ હતી સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધી ઓકે સાંજના સાત વાગ્યા સુધી કન્ટિન્યુસ આપણે એક એક કન્ટિન્યુસ કોમ્પ્યુટર સામે બેસવાનું એટલે તમે સમજી શકો કે થાકી જવાય બોડી બરાબર છે આંખ થાકી જાય માથું દુખવા લાગે અને ઘરે આવીને પછી એમ થાય કે હવે કંઈ નથી કરવું યસ છતાં પણ હું રાતના દસ અગિયાર વાગ્યા સુધી તો કંઈક ને કંઈક કંઈક ને કંઈક આઈટી રિલેટેડ જે વસ્તુ હોય એમાં શીખતો જ હોઉં છું હાલની તકે પણ અત્યારે હું શીખી ગયેલું છું તો હાલની તકે પણ હું કંઈક ને કંઈક કરતો જ હોઉં છું દસ વાગ્યા આફ્ટર વર્ક બરાબર હું ફ્રી નથી રહેતો મોસ્ટલી ટાઈમ હું વર્ક પાછળ આપું છું યસ એમ કહીએ ને તો ચાલે કે વધારે ને વધારે સમય હું બિઝી રાખું છું મારી જાતને બરાબર છે વર્ક માં લર્નિંગ માં શીખવા કામ કરો લર્નિંગ માં હા વન્ડરફુલ મિત્રો આ એક બહુ જબરજસ્ત સરસ મજાનો પોઈન્ટ છે નો ડાઉટ તમે આઈટી ફિલ્ડ માં આવો આઈટી ફિલ્ડ માં ન પણ આવો પણ તમે જે પણ ફિલ્ડ માં જાવ છો આ કોઈ પણ ફિલ્ડ માટેનો એક આ કોમન માર્ક છે કે તમે તમારા કામમાં કેટલા એ ડૂબેલા રહો છો તો જ એ તમને તમારું કામ ક્યાંક ભવિષ્યમાં તમારું નામ બનાવવા માટે ઉપયોગી થતું હોય છે અને કેવુરભાઈ પણ આ જ કામ કર્યું છે ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને જેમ તમે શરૂઆતમાં કીધું કે ડિપેન્ડ નથી કરતું કે કયું ક્વોલિફિકેશન છે પણ ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આ ફિલ્ડમાં આવતા હોય છે અને આ ફિલ્ડમાં આવ્યા પછી જે પ્રમાણે અત્યારે આઈટીની ડિમાન્ડ છે તો એ મિત્રોને એવું લાગે છે કે તો બધું એમ જ થવાનું છે અથવા તો આ બહુ સરળતાથી થઈ જવાનું છે તો એ માટે એક્ઝેક્ટ આ કેટલી કઠિન યાત્રા છે અથવા તો આમાં કેવા પ્રકારનો સંઘર્ષ રહેતો હોય છે અને આ કામમાં પણ કેવા પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે અને એ ચેલેન્જીસને પાર કરવા માટે વિદ્યાર્થીઓ શું કરવું પડતું હોય છે ચેલેન્જીસ તો સાહેબ બધી ફિલ્ડમાં આવે બરાબર છે એવું નથી કે તમારું ઇઝીલી થઈ જાય કોઈ પણ વસ્તુ આઈટી ફિલ્ડ પણ એવું છે કે એવું તમે એવું નથી કે તમે ગ્રેજ્યુએશન ને માસ્ટર ડિગ્રી કરી લીધી એટલે તમે ઇઝીલી તમે જોબ મેળવી શકો ઇઝીલી તમે બધું કામ કરી શકો બરાબર છે તમે જોબ લાગ્યા પછી પણ તમારે ત્યાં ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે 100% કામને રિલેટેડ પછી વર્કિંગ ટાઈમને રિલેટેડ ઘણાને એવો પણ પ્રશ્ન આવે કે ટાઈમ સુટેબલ નથી થતો બરાબર ઘણાને એવું લાગે કે આખો દિવસ થકાઈ જાય છે સાંજે યસ કમ્પ્યુટર પર લેપટોપ પર પીસી પર કામ કરે ઘણા પાસે દેવા પણ મે એક્સક્યુઝી સાંભળેલા છે હું એને એક્સક્યુઝિસ કહી યસ કેમ કે માણસ ધારે ને તો કોઈ પણ કરી શકે અને જો તમારે ના જ કરવું હોય ને તો પછી એક્સક્યુઝિસ નીકળે યસ અને તો આઈટી માં નહીં કોઈ પણ ફિલ્ડ માં જશે ત્યાં એક્સક્યુઝ આવશે હા જો તમારે કરવું જ છે તો ચેલેન્જીસ તમને નહીં નડે નહીં નડે અને ચેલેન્જીસ આવશે તો તમારે વધારે તમારી જાતને તમારી સ્કિલ ને ડેવલપ કરી શકશો વધારે ને વધારે યસ એટલે જે રીતે કેયુરભાઈ વાત કરીશું મિત્રો કે એક્સક્યુઝ જો તમે આપવા ઈચ્છતા હોય કોઈ પણ ફિલ્ડમાં તો તમારા સફળ જવાના ચાન્સ સહેજ પણ નથી અને કોઈ પણ કામ એટલું સરળ હોતું નથી હા બહારથી આપણને ચોક્કસ સરળ દેખાતું હોય છે પણ હર કોઈ કામની એક ચેલેન્જ તો હોય જ છે પણ એ ચેલેન્જનો રસ્તો પણ જો મજબૂત મન બનાવીએ ને તો ચોક્કસ પ્રાપ્ત થતો હોય છે એનું બેસ્ટ ઉદાહરણ અત્યારે કેવીરભાઈ છે કેવીરભાઈ આઈટી ફિલ્ડમાં ખાસ કરીને તમારી પાસે ડિઝાઇનિંગનો એક્સપિરિયન્સ છે એટલે જે તમે ડિઝાઇન અત્યારે બનાવી રહ્યા છો હા એમાં જનરલી કેવા પ્રકારનું કામ રહેતું હોય છે એટલે જે વિદ્યાર્થી મિત્રો હજુ આ ફિલ્ડમાં જ નથી એમને પણ આઈડિયા આવે કે આ આવું પણ કામ થતું હોય છે મારું એ ટાઈપનું કામ છે ડિઝાઇન કરવાનો જેમ કે આપણે કોઈ વેબસાઈટ ઓપન કરીએ યસ એ વેબસાઈટની ડિઝાઇન લુક એન્ડ ફીલ કે ટાઈપનું રહેશે એ ક્રિએટ કરવાનો પછી આપણે જે મોબાઈલ એપ્લિકેશન છે ત્યારે તો વધારે હાથમાં લોકોના હાથમાં છે મોબાઈલ એપ્લિકેશન બરાબર છે મોબાઈલ એપ્લિકેશન તમે જે યુઝ કરીએ એ લુક એન્ડ ફીલ એનું કેવું આવશે લેઆઉટ કેવું બનશે ડિઝાઇન વાઇઝ કેવું બનશે બરાબર છે એ પછી પછી એમાં ગ્રાફિક્સ ને રિલેટેડ પણ ઘણા બધા વર્ક હોય છે ઓકે અને એમાં પણ એ પછી અલગ અલગ પાર્ટ હોય છે ફ્રન્ટ એન્ડ ડેવલપર છે બેક એન્ડ ડેવલપર છે બરાબર છે ફ્રન્ટ એન્ડ ડેવલપર છે એ એ વર્ક કરે કે તમારી જે ડિઝાઇન છે ને એ ક્રિએટ કરે કોડિંગ થ્રુ કોડિંગ થ્રુ એ તમને એક વખત તમારી એપ્લિકેશન તમારા હાથમાં આવી કે તમને દેખાવમાં કેવી લાગશે બરાબર છે અને બેકન ડેવલપર નું કામ એ હોય છે કે અત્યારે તમે ફોર્મ ફિલઅપ કરો છો ઓનલાઈન જ બધા રાઈટ તમે ફોર્મ ફિલઅપ કરી દીધું પણ તમને ખબર છે કે વસ્તુ ક્યાં સબમિટ થાય છે બધું બરાબર છે એ બધું કામ બેકન થ્રુ થાય ઓકે કયો ડેટા ક્યાં જશે કયા પાથ થી જશે એ બધું કામ બેકન ડેવલપર નું બરાબર છે એટલે એક તો ડિઝાઇનર થયું એક તો ફ્રન્ટ એન્ડ એક તો બેક બેક એન્ડ આ ડેવલપમેન્ટ ના પાર્ટ હા બરાબર છે એટલે આઈટી ફિલ્ડ એક વિશાળ દરિયો જેમ કહીએ તો દરિયો છે જેટલો તમે શીખો એટલું ઓછું છે બરાબર છે એટલે ઘણા મિત્રો ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ પણ સાથે સાથે કરતા હોય છે હા કરે છે બરાબર છે અને ઘણા મિત્રો ફક્ત ડેવલપમેન્ટમાં વર્ક કરતા હોય છે એમાં પણ સ્પેશિયલાઇઝ ઘણા બેકએન્ડ ડેવલપમેન્ટ કરતા હોય છે ઘણા ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ કરતા હોય છે અને ઘણા મિત્રો ફક્ત એ ડિઝાઇનિંગ કરતા હોય છે ડિઝાઇનિંગ કરવા માટે મોટા ભાગે અત્યારે તમે જે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છો ટૂલ તરીકે જે યુઝ કરી રહ્યા છો એ કેવા કેવા પ્રકારના ટૂલ યુઝ કરો છો અત્યારે તો ફોટોશોપ છે ઇલ્યુસ્ટ્રેટર છે એડોબ ના ટૂલ્સ છે બધા બરાબર છે એ ઘણા ટાઈમ થાય યુઝ થાય છે યસ અને અત્યારે લેટેસ્ટમાં આવી ગયું છે હવે એડોબેક્સ ડી ફિગમા છે બરાબર છે એ બહુ અત્યારે લેટેસ્ટ ના સોફ્ટવેર છે બધા ઈઝી ટૂલ જેને આપણે કહી શકીએ અને એમાં એ બેનિફિટ રહે કે તમારો કોડિંગ જાતે ક્રિએટ થતો રહે જે કોઈ પાસે એવી સ્કિલ હોય કે જાતે કોડિંગ કરી લેતો હોય ડિઝાઇનિંગ પણ કરી લેતો હોય બરાબર છે એના માટે એડોબેક્સ ડી છે ફિગમા છે બહુ યુઝફુલ થાય

બેઝિક તો તમારે કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે અને જો તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ નથી તો બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ રેડ એન્ડ વ્હાઈટ તરફથી તમને મળે છે યસ બેઝિક થી પણ આ સંસ્થામાં ઘણું બધું શીખવામાં આવ્યું છે એટલે જે મિત્રો એ ટુ ઝેડ આઈટી ફિલ્ડમાં જવા ઈચ્છે છે એમના માટે રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા બાસ છે કોઈ પણ કમ્પ્યુટરનો કોર્સ હોય એ ટુ ઝેડ તમને રેડ એન્ડ વ્હાઇટ પાસેથી શીખવામાં શીખવા મળે છે વન્ડરફુલ ગ્રેટ અને પ્રેક્ટિકલ અને રિસ્પોન્સિબિલિટીની સાથે 100% જોબ તમને ન મળે ત્યાં સુધી તમને સામેથી રેફરન્સ અપાવે છે એક્યુરમે મેં એ પણ ઘણા મિત્રો સાથેની આ એક્સપિરિયન્સ જોયા છે કે એક કંપનીની અંદર કોઈ મિત્રોને જોબ લાગી ગઈ સમ હાઉ યે કંપનીમાંથી જોબ એમને પછી એ કન્ટિન્યુઅસ નથી રહેતી તો પણ પાછળથી બીજી વાર જોબ લગાવવા માટેનો સપોર્ટ પણ રેડ એન્ડ વાઇટ સંસ્થામાંથી મળે છે એટલે કે લાઈફ તમને હેલ્પ થાય છે સપોર્ટ થાય છે આ સંસ્થા એવું નથી કે તમે સંસ્થા છોડી દીધી તમે ત્યાંથી এড્યુકેશન કમ્પ્લીટ કરી દીધું એટલે લોકો તમને ભૂલી જાય ના ના બરાબર આજે 6 વર્ષ પછી પણ હું એમને યાદ છું રાઈટ એ લોકો કઈક તો કારણ હશે કઈક બરાબર છે 100% અને આવું ઘણા મિત્રો સાથે થયેલું જોયું છે એટલે એક તો કમ્પ્યુટરની સ્કિલ છે પણ એ સ્કિલ ન હોય તો તમે જાતે શીખી પણ શકો છો

અને તમને જો 100% ઇન્ટરેસ્ટ છે પણ તમને એકવાર ગયા પછી તમને એવું લાગે છે કે થોડુંક હાર્ડ લાગે છે શરૂઆતમાં હાર્ડ લાગશે બરાબર છે પછી મજા આવશે એન્જોય થશે એન્જોયમેન્ટ તમે કરશો ફૂડ એકવાર તમે શીખી લેશો બધું પછી તમને ખુદને મજા આવશે રાઈટ કે આ મારા માટે જ બનેલું છે એવું બરાબર છે એટલે એક તો ઇન્ટરેસ્ટ એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને સાથે સાથે ઇન્ટરેસ્ટ ને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવો અથવા તો કેવી તમારો જે અનુભવ રહ્યો છે તમે જેમ કીધું કે શરૂઆતમાં ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કર્યું ગવર્મેન્ટ એક્ઝામ માટે ટ્રાય કર્યું બટ સમહ એ ન થયું અને પછી હું આ ફિલ્ડની અંદર આવ્યો ઘણી વખત વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ કન્ફ્યુઝ રહેતા હોય છે કે આ મને ગમે છે કે નહીં અથવા તો આ મને ઇન્ટરેસ્ટ છે કે નહીં એ કેવી રીતે આમ તમારા અનુભવના આધારે તમે કહી શકો કે આ ઇન્ટરેસ્ટ છે કે નથી એમ મેં છે ને ઘણા બધા કામ કર્યા એવું નથી કે મેં ખાલી ગવર્મેન્ટ જોબ ની જ એક્ઝામ કરે તૈયારી કરે એટલે હું ભણતો હતો ને સાથે સાથે ઘરે ટ્યુશન્સ પણ આપતો હતો ઓકે એટલે ધીમે ધીમે પછી ઘણા બધા મેં કામ કર્યા છે પછી એક સંસ્થા હતી એનજીઓ એમાં પણ મેં એક મહિનો જોબ કરેલી છે ઓકે એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર બરાબર છે અને મેં તમને કીધું એમ કે ગવર્મેન્ટ ની એક્ઝામ ની પણ પ્રિપેરેશન કરતો હતો એટલે મેં એક્સપિરિયન્સ બધા લઈ લીધા છે રાઈટ પણ કોઈ પણ એવું ફિલ્ડ નહોતું કે જ્યાંથી મારી જે ગાડી હોય ને તે આગળ વધે વધે બરાબર આપણે જે કહીએ ને પેલી ભાષામાં કે કિક નહોતી મળતી કિક નહોતી અંદરથી મજા નહોતી આવતી બસ નહીં આ કરવું જ છે એવી કિક નથી મળતી એવું નહોતું લાગતું કે આ મારા માટે જ બનેલું છે રાઈટ પણ જ્યારે હું રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા સાથે જોડાયો ત્યારે મને એવું લાગ્યું કે હવે મને મારી પાંખ મળી છે ઉડવા માટે યસ કિક મળી ગઈ કિક મળી ગઈ રાઈટ મને મારા જીવનનું લક્ષ્ય મળી ગયું કે હવે મારે શું કરવું છે આગળ બરાબર છે અત્યારે છ વર્ષ થયા હું આ ફિલ્ડમાં છું મેં ફિલ્ડ ચેન્જ નથી કરી રાઈટ બરાબર છે અત્યારે વચ્ચે મેં બહુ બધી ફિલ્ડ ચેન્જ કરી અને ઘણા લોકો એવું કરતા હશે કે આ કરીને આ છોડી ના કરે આ છોડી ના કરે એમાં ખોટું પણ નથી કેમ કે તમે એ ક્યાંક તમારી કિક ફાઇન્ડ કરી રહ્યા છો રસ્તો ગોતી રહ્યા છો પણ મળી ગયા પછી એમાં પાછા ફરવું અથવા તો ઉઘરું છે અને પાછા ફરવું અથવા તો ટપ છે મારાથી નહીં થાય અને પાછા ફરવું તો એ ક્યાંક આપણો વાક ચોક્કસ સાબિત થતો છે મને એવું જોઈન કર્યું રેડ એન્ડ વ્હાઈટ સંસ્થા પછી મને એવું થયું કે ના હવે આ પરફેક્ટ છે મારા માટે રાઈટ કે હવે આમાં જ આગળ વધવું છે આપણે બીજું કસે જોવું નથી આજુબાજુમાં બરાબર કે ઘણા લોકો એવું કહેતા કે આમાં નઈ નામાં ટ્રાય કરો આમાં નઈ નામાં ટ્રાય કરો આ સારું છે આ નથી આ સારું છે આ નથી રાઈટ પણ મને એમ થયું કે નઈ હું આમાં જ આગળ વધું બરાબર છે એક લક્ષ્ય ફિક્સ રાખવાનું એમ પછી બરાબર છે મળી ગયા પછી ફાઈન પછી કીક મળી ગયા પછી એમાં ચેલેન્જીસ આવે તો એનાથી હારી ન જવાનું નહીં એ તો જ આવવાની હા રાઈટ એટલે બહુ સરસ મજાની કેયુરભાઈ વાત કરીશું મિત્રો ઘણી વખત જ્યારે પણ આવો પ્રશ્ન આવતો હોય છે કેયુરભાઈ કે તમને ઇન્ટરેસ્ટ હોય એમાં આગળ વધો પણ તમારી જેમ અનેક વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન થાય છે કે ખબર જ નથી કે ઇન્ટરેસ્ટ છે એમાં તો તમે સતત પ્રયત્ન કરતા રહો જે પણ કામ કરો છો અત્યારે જે કરો છો પછી તમને કોઈ નવી તક નવી ઓપોર્ચ્યુનિટી મળે છે એમાં આગળ જતા 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 વેલા મોડા તમને પણ ક્યાંક કેયુરભાઈની જેમ એક કીક એ પાક ચોક્કસ મળશે અને મળી ગયા પછી ફક્ત તમારે ઉડાન જ ભરવાની છે અને પછી એમાં પાછળ ફરીને ક્યાંય જોવાનું નથી હા ઘણા મિત્રોને કી ખૂબ સરળતાથી મળી જાય ઘણા મિત્રોને થોડો સમય લાગે પણ જો અટકી ગયા તો તમે ત્યાં જ લટકી ગયા એવું તમે સમજીને ચાલજો આ કે વાત પરથી આપણે એટલું ચોક્કસથી સમજી શકીએ છીએ કે એન્ડ તરફ જો આપણે જઈએ તો તમારો છ વર્ષનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સના આધારે અનેક વિદ્યાર્થીઓ અત્યારે જે તમે સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે નિહાળી રહ્યા છે ઈ મિત્રો ને એન્ડમાં તમારો આ આછો વર્ષનો જે એક્સપિરિયન્સ છે જોબનો મલ્ટીપલ જોબનો અત્યારે બિઝનેસનો ફ્રીલાન્સિંગનો મિત્ર સાથે પણ તમે જે કામ કરી રહ્યા છો ડિઝાઇનર ડેવલપમેન્ટ અને અલગ અલગ સોફ્ટવેર અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ક્લાયન્ટનો જે એક્સપિરિયન્સ છે એના આધારે વિદ્યાર્થીને લાસ્ટમાં એક મેસેજ આપવો હોય તો તમારા ભતી તમે શું આપશો મેસેજ માં તો એટલું કહીશ કે તમે ચાલો ધારો કે બધા 100% છે યસ કોઈને ફિઝિકલ ચેલેન્જ નથી નથી પણ જે કોઈ વ્યક્તિ એવું છે કે જેને ફિઝિકલ ચેલેન્જ છે મારી જેમ બરાબર છે એને એવું નહીં વિચારવાનું કે હું કઈ નહીં કરી શકું આગળ લાઈફમાં બધું થાય બધું પોસિબલ છે બટ તમારે બીજાના આધારે બેસી રહેવું કે આ મારા માટે કરશે તો જ હું આગળ વધીશ રાઈટ તો એ પોસિબલ નહીં બને બરાબર છે તમારે ખુદને તમારા માટે કરવું પડશે બરાબર છે તમે ખુદ ઇન્ટરેસ્ટેડ હશો તો કોઈ તમને રસ્તો બતાવશે રાઈટ નહીતર કોઈ તમને રસ્તો જ નહીં બતાવે ને બરાબર તમારો જ ઇન્ટરેસ્ટ નથી તો કોઈ પણ એમ કે કે આને જ રસ નથી તો આપણે શું કામ એને બતાવીએ કોઈ પ્રયત્ન જ નહીં કરે તમારી સપોર્ટ કરે પ્રયત્ન જ નહીં કરે પણ તમે જો ઇન્ટરેસ્ટેડ હશો તમારે કોન્ટેક્ટ વધારવા પડશે લોકો સાથે તમારે લોકો સાથે રિલેશનશિપ એવા કરવા રાખવા પડશે કે લોકો સામેથી તમને હેલ્પ કરે હેલ્પ કરે અને એમ નહીં કે તમારી ઉપર દયા ખાય બરાબર છે હા કે ભાઈ આ ફિઝિકલ ચેલેન્જ છે વિચારો છે એટલે આપણે એને મદદ કરીએ ના ના એવું તો કોઈ દિવસ નહીં કરવાનું કોઈ ઉપર દયા કયા નહીં ખાવાની એને પાસે જો છે એની હા તો તો તમે તમે આપો સપોર્ટ બરાબર દયા બહુ સરસ મજાની વાત કરી મિત્રો ફિઝિકલી ચેલેન્જ બહુ ઓછા મિત્રો હોય છે પણ મેન્ટલી ચેલેન્જ ઘણા બધા મિત્રોને હોય છે એટલે તમને જો આવી મેન્ટલી ચેલેન્જ હોય તો એનો કોઈ ઉપાય નથી આ મેન્ટલી ચેલેન્જમાંથી તમારે બહાર આવવું પડશે અને ફિઝિકલ ચેલેન્જ હોય કે ન હોય પણ જો તમે મક્કમ મનથી આગળ વધો તો આ દુનિયા તમને સાથ સહકાર અને સપોર્ટ આપતી જ હોય છે ટેલેન્ટની હંમેશને માટે કદર થઈ છે જો તમારી પાસે ટેલેન્ટ છે તો દુનિયાના કોઈ પણ ખૂણે ડરીને કે બિચારા થઈને રહેવાની સેજ પણ જરૂર નથી આ દુનિયામાં અનેક લોકો આવા ટેલેન્ટેડ લોકોને પ્લેટફોર્મ આપવા માટે રેડી છે હા વેલા મોડા તમને થોડો સમય લાગશે સંઘર્ષ લાગશે ઓછા વધતા પ્રમાણમાં સંકટ આવશે પણ તમે જો અડગ મનથી આગળ વધશો તો ચોક્કસ સફળ થઈ શકશો એવું આ બેસ્ટ ઉદાહરણ કેયુરભાઈ વસ્તુ આપણી વચ્ચે છે અનેક પ્રેરણાદાયી વાતો ચર્ચા આપ કરી છે કેયુરભાઈ સાથે આજે મુલાકાત કરવાનો હેતુ ફક્ત એટલો છે કે જો તમને એવું લાગતું હોય કે ના હું હારી ગયો ફિનિશ અહીંયા હવે હું આગળ નહીં વધી શકું તો આ એ ફૂલ સ્ટોપ નથી આ અલ્પ છે અહીંયા કથા પૂરી નથી થતી અહીંયા કથા અંત નથી થતી અહીંયા કથા ફક્ત વિરામ લઈ શકે અને વિરામ પછીની યાત્રા તમે જાતે લખી શકો છો આવો મિત્રો આજના ઇન્ટરવ્યુ પછી આપણે પણ આપણા જીવનમાં એક સંકલ્પ લઈએ એક પ્રેરણા આપણે પણ સ્વયં પ્રગટાવીએ જરૂરી નથી કે હર વખતે કોઈ વ્યક્તિ પ્રેરણા તમને આપવા માટે આવે ક્યારેક આપણે જ આપણો પ્રેરણાનો દીપક બનવું પડતું હોય છે ક્યારેક આપણે જ આપણા રસ્તામાં ક્યાંક અંજવાળું પ્રાગટવું પડતું હોય છે આવા વિચારની સાથે એવરી ટાઈમ તમે એમને સાથ સહકાર એટલો પ્રેમ આપો છો બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે ખાસ આજે કે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આ ફિઝિકલ ચેલેન્જ હોવા છતાં સવારે એટલા અર્લી મોર્નિંગમાં અમે આ ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ અને આ ઇન્ટરવ્યુમાં સમયસર હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ સાથે તમારો જે એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ તમે શેર કર્યો છે ઉદ્દેશ ફક્ત એટલો છે કે અનેક વિદ્યાર્થીઓ સુધી પ્રેરણા મળે એ માટે કયુરભાઈ પણ એટલી મહેનત જે કરી છે બદલ કેયુરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર સાથે દર્શક મિત્રો તમારો પણ હર વખતેની જેમ ખૂબ ખૂબ એટલા માટે આભાર કે તમે છો એટલા માટે અમે ક્યાંક આવા પ્રેરણાદાયી ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો लाइक કરી રહ્યા છો તમારા મગજની અંદર ચાલતા પ્રશ્નોને હજુ કમેન્ટમાં તમે પૂછી રહ્યા છો આપના ગ્રુપ સર્કલ સુધી વિડીયોને શેર કરી રહ્યા છો બધર આપ સૌનો ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ યુ બેસ્ટ ઓફ વર્ક ફોર અ બ્રાઈટ ફ્યુચર જય હિન્દ જય ભારત